હલો મિત્રો, ફરી પાછું એકવાર સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. હું પ્રીતિ પટેલ આજે તમને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ બનાવતા શીખવાડીશ. તો આ દાવતનો બાસમતી રાઈસનો કોથરો છે, જે બહારથી તો પ્રિન્ટેડ છે પણ અંદરથી આપણે એને પ્લેન સિલ્વર છે, એટલે આપણે એને ઊંધો કરીને યુઝ કરીશું. તો જોઈએ, ચાલો શું બનાવીએ છીએ આમાંથી. તો સૌ પ્રથમ આપણે આ પેપરને ફોલ્ડ કરી અને આ રીતે એની ઉપર આંબાનું એક પાંદડું દોરી દઈશું પેન્સિલથી, અને ઉપર આટલું 3-4 ઇંચ જેટલું પ્લેન રાખીશું. સીધી પટ્ટી નીકળે એટલે, અને હવે એને આપણે કાપીને આ ટાઈપનું તોરણ તૈયાર થઈ જશે. તો આ જ પેપરને આપણે સ્ટેન્સિલ તરીકે યુઝ કરીશું અને પેલો સિલ્વરનો કોથરો છે એને કાપીશું. તો આ મેં કાપી લીધો છે, અને કાપ્યા પછી આ ઓપન કરીએ તો આવો દેખાય છે. તો હવે આપણે એને ડેકોરેટ કરવાનો રહ્યો. તો ડેકોરેશન માટે આપણે આની ઉપર બધા હિન્દુ માયથોલોજી પ્રમાણે ઓસ્પિશિયસ બધા સિમ્બોલ છે, આપણા ધાર્મિક બધા સિમ્બોલ્સ છે, એના ઉપર આપણે બનાવીશું. જો તમારી પાસે કંકોત્રી ઉપરના ગણેશજી હોય તો તમે બધા જ લીફ ઉપર ગણેશજીને ચોંટાડીને પણ ડેકોરેટ કરી શકો છો. મેં 2 ગણેશજી તો ચોંટાડ્યા છે. આ મેં શ્રી બનાવ્યો, હું ઓમ બનાવી રહી છું, અને અહીંયા આપણે બનાવીશું સ્વસ્તિક. તો આ બધું આપણે ફેવિકોલથી જ દોરવાનું છે, કારણ કે આપણે એની ઉપર ચોંટાડવાનું છે અને ડેકોરેટ કરવાનું છે, એટલે ડાયરેક્ટ જ ચોંટી જાય. એટલે આ બાજુ કરી એવી રીતે મેં પેલી બાજુ બી એવું જ કર્યું છે. હવે આ જે ફેવિકોલથી લખ્યું છે એની ઉપર આપણે ગ્લિટર નાખીશું, એટલે ગ્લિટર બધી જે પ્રમાણે ફેવિકોલ છે એ પ્રમાણે ચોંટી જશે અને શ્રી ઓમ ને સ્વસ્તિકનો સિમ્બોલ બની જશે. આ બહુ જ આમ ઝીણી હોય છે એટલે સરસ ચોંટી જાય છે. તમે તમારી માટે બીજું બી એક ચોંટાડી શકો છો, કલરફુલ તોય ચોંટાડી શકો છો, યા ફિર નાડા છડી ચોંટાડી શકો છો. આ બેઝિક તમને મેં આઈડિયા આપ્યો, આવી રીતે આપણે જે કરવું હોય કરી શકીએ. તો આ ત્રણેય ઉપર મેં ગ્લિટર ચોંટાડી દીધી છે, અને હવે જે એક્સેસ છે સાઈડમાં એ બધું આપણે આઈસક્રીમની સ્પૂન્સ આવે છે પેલી લાકડીની, લાકડાની સોરી, આ એનાથી આપણે ક્લીન કરી દઈશું, એટલે આપણા સિમ્બોલ એકદમ સરસ દેખાતા થઈ જશે. તો આ આપણે આપણા ઘરના આંગણે લગાવી શકીએ. આવી રીતે બારીકીથી એને ક્લીન કરી દેવાનું છે. નાડા છડીને એવું લગાવો તો કંઈ છે જ નહીં. તો જો આપણું આ તૈયાર થઈ ગયું છે, વચ્ચે 2 ગણપતિ છે અને આજુબાજુ ઓમ શ્રી ને સ્વસ્તિક છે. તો ઘરના આંગણાને લગાવો તો આંગણું દીપી ઉઠે. તો ફ્રેન્ડ્સ, તમને અમારો આઈડિયા સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.